કાર્તિક પૂનમને લઈને ડાકોરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. 3 લાખથી વધુ ભક્તોએ અત્યાર સુધી ભગવાન રણછોડજીના દર્શન કર્યા છે. જય રણછોડ માખણ ચોરના નાદથી ડાકોરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોર પહોંચી રહ્યા છે રણછોડ રાયજીના દર્શન કરવા માટે. ફાગણી પૂનમને લઈને ડાકોરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. પદયાત્રીઓ ડાકોર પહોંચી રહ્યા છે. ઠાકોરજીના ધામ ડાકોરમાં અત્યાર સુધી 3 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લહાવો લીધો છે. ફાગણી પૂનમને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. જય રણછોડના નાદથી મંદિર પરિસર પણ ગુંજી ઉઠ્યું છે. તો રસ્તામાં પદયાત્રીઓના પણ ધસારો જોવા મળી રહ્યો છે. ડાકોરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. 3 લાખથી વધુ ભક્તોએ અત્યાર સુધી રણછોડ રાયજીના દર્શન કર્યા છે. ડાકોરમાં તો બહુ મસ્ત મોલ દેખાય છે અને અમે છેલ્લા 10 વર્ષથી અહીંયા આવીએ છીએ અને દર્શન મસ્ત થયા અમારા. બહુ મસ્ત વ્યવસ્થા સારી હતી એમ અને બધી વ્યવસ્થા સારી છે. બહુ મસ્ત છે. સરસ માં સરસ છે અને બહુ સરસ આયોજન છે અને ઘોડાપૂર છે ભક્તોનો. અને હું છેલ્લા 10-15 વર્ષથી આવું છું પણ ડાકોરના રાજા રણછોડરાય મનોકામના બધી પૂરી પૂર્ણ કરે છે અને દર્શન કરવા આવ્યો છે અને બહુ સરસ આયોજન છે. બહુ સરસ રસ્તા છે, બહુ સરસ આયોજન છે અને ડાકોરનું બહુ સચ્છ છે. રાજા રણછોડરાય દ્વારકાધીશનું બહુ કાયમ મારી પર કૃપા રહે અને આરોગ્ય સારું રહે, ધન્યધાનથી ભરપૂર રહે અને મારા વ્રજ અને મારી ભક્તિના લગ્ન બી આ વર્ષે થઈ જાય. પૂનમ લઈને ગમે તે દિવસે આજે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે અને ઘણો આનંદ થાય છે જોઈને મને. અને દર્શન પણ એવા સરસ થયા છે. બોલો પ્રેમથી જય રણછોડ દ્વારકાધીશ. અરે એટલો જોરદાર માહોલ છે, એવું થાય છે કે હજુ 2 દિવસ બીજા રોકાઈ જઈએ અને હોળીને ધૂળેટી અહીંયા જ કરીને જઈએ એવો માહોલ છે આજે. બહુ બહુ ખુશી દેખાય છે કોરોના પછી અને એટલી જ ભીડ છે જેટલી અમે જોઈએ છે અને એના કરતા પણ વધારે થવા માંડી છે અત્યારે તો. દર મહિને અહીંયા ડાકોરજીના દર્શન કરવા આવું છું. ડાકોરના ઠાકોર બોલો જય રણછોડ. ડાકોરમાં માહોલ ઘણો સરસ છે, વ્યવસ્થા પણ ખૂબ સુંદર છે. અહીંયા પોલીસ સારી કામગીરી કરી રહી છે અને મંદિરની વ્યવસ્થા પણ ઘણી સારી છે. દર વર્ષ કરતાં આ વર્ષે ભીડ વધારે છે અને લોકોને ભગવાન શ્રી રણછોડજી પાસે પોતાના દુઃખ અને સુખ વ્યર્થ કરવાની અને એક બતાવવાની આ જે પૂનમ છે જે ઘણી સરસ છે. અને ડાકોરના ઠાકોરની જય. જય રણછોડ દ્વારિકાધીશ કી જય. રણછોડ માખણ ચોરના નાદ સાથે સમગ્ર ડાકોર હાલ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું છે. હોળી પર્વના પવિત્ર અવસરે લાખોની જનમેદની યાત્રાધામ ડાકોરમાં ઉમટી પડી છે. હાલ જો વાત કરવામાં આવે યાત્રાધામ ડાકોરમાં તો હાલ જે દ્રશ્યો છે તે ચોક્કસથી ઘણું બધું કહી જાય છે કે જે યાત્રાધામ ડાકોરમાં આ મુખ્ય દ્વારના પ્રવેશ દ્વારના દ્રશ્યો છે જ્યાં ભક્તો લાખોની સંખ્યામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તમામ જે ભક્તો છે તેમને જે ક્રમ છે તે મુજબ લાંબી લાઈનોમાં ઉભા રહ્યા બાદ જ રાજા રણછોડની એક ઝલકના દર્શન કરવાનો લાભ તેમના દ્વારા લેવામાં આવી રહ્યો છે. હાલ કહી શકાય કે 3 લાખથી વધુ ભક્તોએ ડાકોરના ઠાકોરના દર્શન કરીને ધન્યતા અનુભવી ચૂક્યા છે. હજુ પણ અવિરત પ્રવાહ ભક્તોનો ડાકોર તરફ ચાલુ જ રહ્યો છે. કેમેરામેન રમેશ પરમાર સાથે સંદીપ રાજપૂત, વીટીવી ન્યૂઝ, ડાકોર. યાત્રાધામ ડાકોરમાં ભક્તોનો અવિરત પ્રવાહ યથાવત જોવા મળી રહ્યો છે. ફાગણી પૂનમના પવિત્ર અવસરે કોરોના બાદ લોકોમાં ભારે ઉત્સાહ રણછોડજીના દર્શનને લઈને દેખાઈ રહ્યો છે. દર્શનના જે લાભ લોકો લઈ રહ્યા છે અવિરત પ્રવાહ ડાકોરમાં દેખાઈ રહ્યો છે. 3 લાખથી વધુ જે ભક્તો છે તેમના દ્વારા અત્યાર સુધી દર્શનનો લાભ લેવામાં આવી રહ્યો છે. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે સમગ્ર ડાકોર ભક્તિમય માહોલમાં રણછોડમય બનેલું દેખાઈ રહ્યું છે. દ્રશ્ય બતાવવા માંગીશ કે જે અવિરત પ્રવાહ ભક્તોનો યાત્રાધામ ડાકોરમાં ઉમટી પડેલો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને જે પદયાત્રી સંઘો છે તેમના દ્વારા અહીંયા ગાડી ધ્વજારોહણ પણ કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર જે માહોલ છે તે સમગ્ર અમદાવાદથી ડાકોર સુધીનું રણછોડમય બનેલું દેખવા મળી રહ્યું છે. રાજા રણછોડની એક ઝલક માટે ભક્તો અહીં કલાકો લાંબી લાઇનમાં રહેતી આતુરતાથી પોતાના દર્શનની વારીની રાહ દેખી રહ્યા છે અને ભગવાનની એક ઝલક જોઈ ધન્યતા અનુભવી રહ્યા છે. કેમેરામેન રમેશ પરમાર સાથે સંદીપ રાજપૂત, વીટીવી ન્યૂઝ, ડાકોર.